સજીવ ખેતી એટલે એવી પદ્ધતિ કે જેમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો કે કોઈ પણ જાતના રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, મરઘાનું ખાતર વગેરે, તેમજ પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીની વિવિધ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત પાક અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઈ રહે છે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતીના સિદ્ધાંત. પહેલું, પર્યાવરણ. જ્યારે ટેકનોલોજી અને ખાતર બનાવવાના કોઈ અન્ય સ્ત્રોત ન હતા ત્યારે કુદરતી ખાતર દ્વારા ખેતી કરવામાં આવતી હતી. કુદરતી ખાતર દેશી ગાયના છાણ, ગૌમૂત્ર અને વાનસ્પતિક કચરાથી બનાવી શકાય છે. બીજું, સ્વાસ્થ્ય. શાકભાજી પાકોમાં ઝેરી જંતુનાશકોના છંટકાવના કારણે લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓ થાય છે અને માનવીનું આરોગ્ય જોખમાય છે. પ્રાકૃતિક ખેતીમાં કુદરતી ખાતર અને કુદરતી જંતુનાશકોના ઉપયોગથી ઝેરી રસાયણોથી થતા નુકસાનથી બચી શકાય છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા. પ્રાકૃતિક ખેતીમાં સ્વદેશી સ્વાવલંબનો ભાવ વિકસે છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય કેન્દ્ર સ્થાને છે. દેશી ગાયના ગોબરમાં 300-500 કરોડ જીવાણુઓ હોય છે. આ પદ્ધતિના કારણે જમીનના પેટામાં રહેલા ફળોનો અરસિયા અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ વધે છે. પરિણામે જમીનની ભૌતિક પરિસ્થિતિ ભરભરી અને છિદ્રાળુ બની જાય છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય સ્તંભો જીવામૃગ, બીજામૃગ, આચ્છાદન અને ભેજ છે. જીવામૃગ બનાવવા માટે 200 લીટરના ગ્રામમાં 200 લીટર જેટલું દેશી ગાયનું ગૌમૂત્ર, 20 કિલો જેટલું દેશી ગાયનું ગોબર અને 2 કિલો જેટલી કોઈ પણ દાળનું પીસેલું લોટ અને 200 ગ્રામ જેટલી વણના નીચેની માટી લઈ તેને 200 લીટરના ડ્રમમાં ભરી તેને એન્ટી ક્લોકવાઇઝ હલાવવામાં આવે છે. તે ઉનાળામાં 5 અઠવાડિયામાં અને શિયાળામાં 2 અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે. બીજામૃગ. જ્યારે આ જીવામૃગ તૈયાર થાય છે ત્યારે તેનો છંટકાવ બીજ પર કરવામાં આવે છે. આ છંટકાવવાળા બીજ જેની રોપણી થાય છે, જેનાથી જમીનમાં રહેતા ફૂગ, પાક, બેક્ટેરિયા, વાયરસ વગેરેથી તેનું રક્ષણ થાય છે. આચ્છાદન. એ પ્લાન્ટની સપાટી પર ડાંગરના પરણને પાથરવામાં આવે છે જેથી કરીને સૂર્યના કિરણો પ્લાન્ટની સપાટી પર સીધે સીધા ન પડે તેથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે.